નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તપોભૂમિ ગુજરાત. આ કાર્યક્રમ થકી આજના રવિવારને પાવન બનાવવાના હેતુ સાથે હું અમિતા આપનું સ્વાગત કરું છું. આજે કરીશું શક્તિ સ્વરૂપિણી માનું સ્મરણ. નમો દેવી અનંત રૂપિણી, માના અનંત રૂપ અને રૂપના દર્શનની ધન્યતા. આજ છે આપણી આજના કાર્યક્રમની સાર્થકતા. આજે આપણે કરીશું માના અલભ્ય દર્શન. માની મમતાનું આકર્ષણ જ નિરાળું છે. માના દ્વારે આવેલા ભક્તો તેના સ્નેહથી ભીંજાઈને અભિભૂત થઈ જાય છે અને એકવાર એ સંબંધ બંધાય તો પછી તો વારંવાર દર્શનની અભિલાષા થાય. પણ માના ધામ જઈ તેમના દર્શન કરીએ તે પહેલા આરતીના દીપ પ્રગટાવી જીવનમાં શક્તિને આવકારીએ. દર્શન કરી આપે ધન્યતા અનુભવી હશે. દેવી અંબિકા એ આરાધ્ય શક્તિ છે, એટલે કે ફરીથી દિવ્ય આરતીના દર્શન કરી આપે ધન્યતા અનુભવી હશે. દેવી અંબિકા એ આધ્ય શક્તિ છે, એટલે કે ઉર્જાનો મૂળ સ્ત્રોત, અને માના દરેક સ્વરૂપમાં તે ઉર્જાનો અનુભવ થાય છે. માના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા, માનો મહિમા જાણીએ તેટલો ઓછો. કારણ માતાએ જે અવતાર પ્રાગટ્ય કર્યું એ તમામ અસુર વિનાશ અને ધર્મ કલ્યાણ માટે કર્યું છે. આવો જ એક અવતાર એટલે ચંડમુંડનો વધ કરનારી માં ચામુંડા. ત્યારે આજે માં ચામુંડાના શક્તિ સ્થાને જઈએ અને કરીએ માના ઉર્જા સભર સ્વરૂપના દર્શન. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાંદલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. જ્યારે ગતિ જ માં તરફ હોય, જીદ જ માના શરણ પામવાની હોય, જ્યારે દુનિયાના બધા જ ભૌતિક સુખોનો ત્યાગ કરીને લક્ષ્ય જ માની મમતા પામવાનો હોય, ત્યારે માં પણ તેના સંતાનોથી કેવી રીતે દૂર રહી શકે? માતાની મમતાનો મોલ આજે તેની સંતાન ભૂલી ગઈ છે. પણ કહેવાય છે ને કે કુપુત્રો જાયે ક્વચિદપિ કુમાતા ન ભવતી. પોતાના સંતાનની એક પોકારથી રક્ષા માટે દોડી આવે,
જે દુષ્ટોનો સંહાર કરે અને સંતાનને અભય વરદાન આપે, જે સદા માટે પોતાના સંતાન અને ધર્મની રક્ષા માટે અવિરત છે, તે છે જગત જનની આદિ શક્તિ, તે છે ગુજરાતના ચોટીલા પહાડ પર બિરાજમાન ચંડમુંડ સંહારક માં ચામુંડા. શુંભ નિશુંભ નામના બે ક્રૂર દૈત્યોએ સંસારમાં મહાહાહાકાર મચાવી રાખ્યો હતો. દૈત્યોની ક્રૂરતા બધી જ હદોને વટાવી ચૂકી હતી. ધર્મ ઉપર અધર્મ હાવી થઈ રહ્યો હતો. પૂરો સંસાર ત્રાહીમામ પોકારી ઉઠ્યો હતો. દેવતાઓ પણ શુંભ નિશુંભની સામે પરાસ્ત થઈ ચૂક્યા હતા. ત્યારે દેવતાઓએ મળીને હિમાલયમાં આદિશક્તિનું આવાહન કર્યું. દેવી ભગવતી પાર્વતીએ સ્વયં શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું. આદિશક્તિ માં પાર્વતીનું જ રૂપ છે, જેમનું એક નામ કૌશિકી પણ છે. માતાએ પ્રગટ થઈને કહ્યું કે તેઓ આત્મશક્તિ સ્વરૂપ છે, જેથી દરેક જીવમાં બિરાજે છે. ત્યારે દેવતાઓએ માં શક્તિની સ્તુતિ કરતા કહ્યું, કહેવાય છે ને કે 100 દુશ્મનથી ખતરનાક એક મિત્ર હોય જે ફક્ત વખાણ જ કરે. દેવતા જ્યારે માતાની સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે શુંભ નિશુંભના ગુપ્તચર ત્યાં જ હતા. આ મૂર્ખોએ શુંભ નિશુંભને માતાની શક્તિનું વર્ણન ન કર્યું અને શુંભ નિશુંભ સામે માતાના દિવ્ય સ્વરૂપની પ્રશંસા કરી. તેઓએ શુંભ નિશુંભને કહ્યું, હે રાજન, તમે તો ત્રણેય લોકોના સ્વામી છો. તમારી પાસે ઇન્દ્રથી વધુ સત્તા છે. તમારી પાસે સૃષ્ટિની અમૂલ્યથી અમૂલ્ય ચીજો છે. પરંતુ તમારી પાસે આવી દિવ્ય અને આકર્ષક નારી નથી. દેવીના દિવ્ય સ્વરૂપના વખાણ સાંભળી બંને દાનવો લલચાયા. બંનેએ જીત પકડી કે દેવીને તેઓ પ્રાપ્ત કરીને જ રહેશે. રાક્ષસોએ પોતાના દૂતોને માતા કૌશિકી પાસે મોકલ્યા. દાનવદૂત માતા કૌશિકીની પાસે જઈને શુંભ નિશુંભના ગુણગાન કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે અમારા રાજા શુંભ નિશુંભ ત્રણેય લોકોમાં સૌથી શક્તિશાળી છે. ઇન્દ્ર પણ તેમની સામે કંઈ પણ નથી. તેમની પાસે ઇન્દ્રનો ઐરાવત છે. તેમની પાસે સંસારના સૌથી અમૂલ્ય આભૂષણ છે. અપ્સરા તેમની સામે નતમસ્તક છે. આવા અમારા મહારાજ તમને તેમની રાણી બનાવવા માંગે છે. આ સાંભળી માતા કૌશિકીએ કહ્યું કે શુંભ નિશુંભ અતિ બળવાન છે, પરંતુ હું નિશ્ચય કરી ચૂકી છું કે જે મને યુદ્ધમાં હરાવશે તેની સાથે જ વિવાહ કરીશ. માતાનો આ સંદેશ લઈને દાનવદૂત શુંભ નિશુંભ પાસે ગયા. શુંભ નિશુંભ આ સાંભળીને ક્રોધિત થઈ ગયા. તેમનો ક્રોધ શાંત કરવા માટે ચંડમુંડ નામના બે શક્તિશાળી દાનવોને માતા કૌશિકી સાથે યુદ્ધ કરવા માટે મોકલ્યા અને કહ્યું, જાઓ એ ઘમંડી દેવીને વાળથી પકડીને લઈ આવો. ચંડમુંડ યુદ્ધ કરવા આવ્યા ત્યારે માતા કૌશિકીએ કાલિકાનું સ્વરૂપ લીધું અને યુદ્ધ કર્યું. યુદ્ધમાં માતાએ ચંડમુંડનો સંહાર કર્યો. ત્યારથી જ માતાના આ સ્વરૂપને ચામુંડા કહેવાય છે. માં ચામુંડા રાજરાજેશ્વરી માતા ત્રિપુર સુંદરીનું જ એક રૂપ છે. આજે માતા જ્યાં બિરાજે છે તે સ્થળ સૌરાષ્ટ્રમાં રાજકોટથી 60 કિલોમીટર અમદાવાદ તરફ જતા એક ઊંચા ડુંગર પર સ્થિત છે. આ સ્થાનકના નામ પરથી જ આ સ્થળનું નામ ચોટીલા થયું. જેની ચારે તરફ ટીલા એટલે કે નાના ડુંગરા છે તે ચોટીલા.
માતાના સ્થાનક ડુંગરની ચારે તરફ ટીલા બનેલા છે, જેથી આ સ્થળે પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત છે. ચોટીલા એ જગ્યા છે જ્યાં ઘણા વર્ષો પહેલા એશિયાઈ સિંહ માતાના દર્શન હેતુથી આવતા હતા. જોકે સિંહ ફક્ત ગીરના ક્ષેત્રમાં જ સચવાઈને રહ્યા છે. જોકે અત્યારે ચોટીલા ડુંગરની આસપાસ દીપડાની સાથે અનેક વન્યજીવ દેખાય છે. ચોટીલામાં માતા ચામુંડાની જે પ્રતિમા છે એના બે મુખ છે. આ મુખ પાછળ પણ એક દંતકથા જોડાયેલી છે. મારવાડમાં હીરા ભુવા નામનો એક વ્યક્તિ માતાનો મોટો ભક્ત હતો. જીવનના 74 વર્ષ વ્યતીત થઈ ગયા, પરંતુ તેના ઘરે સંતાન ન હતું. હીરાને માતા પાસેથી સંતાન પ્રાપ્તિનું વરદાન મળ્યું. માતાએ વરદાન આપ્યું અને કહ્યું કે આજથી 9 મહિના અને 13 દિવસ બાદ પુત્રનો જન્મ થશે. આ વરદાન મળતા હીરાએ નવરંગ મંડપ લગાવવાનું વચન આપ્યું અને ઉત્સાહમાં કહ્યું કે માં તારા બે મોઢા કરીશ. 9 મહિના અને 13 દિવસ બાદ હીરા ભુવાને ત્યાં પુત્રનો જન્મ થયો અને માતાનો મંડપ કરવાનું ભૂલી ગયો. હીરાને માતાએ મંડપ કરવાનું વચન યાદ અપાવ્યું અને માંડલના પહાડોમાં ચોટીલાના ડુંગર પર બોલાવ્યો. માતાએ 3 દિવસ બાદ હીરાને દર્શન આપ્યા અને બે મોઢાવાળું વચન યાદ અપાવ્યું. માનવામાં આવે છે કે ત્યારથી જ માતાના બે મુખ છે. ચોટીલામાં માતા એક જ દિવસમાં 3 સ્વરૂપ ધારણ કરે છે. સવારે માતા 16 વર્ષના લાગે, બપોરે માતા વૃદ્ધ દેખાય અને સાંજના સમયે માતાના રૌદ્ર રૂપના દર્શન થાય છે. કહેવાય છે કે માતાના રૌદ્ર રૂપના ડરથી રાત્રે ભક્તોને જવા દેવામાં આવતા નથી. એવું પણ માનવામાં આવે છે કે રાત્રે માતાનો દરબાર લાગે છે, જેમાં કોઈ ખલેલ ન થાય માટે ભક્તોને મંદિરમાં જવા દેવામાં આવતા નથી. જ્યારે વૈજ્ઞાનિક મત છે કે રાત્રિના સમયે જંગલી જનાવરો આવે છે, જેથી ભક્તોને ડુંગર પર આવેલા મંદિરે જવા દેવામાં આવતા નથી. પરંતુ નવરાત્રિના સમયે મંદિરમાં 5 પૂજારી રહે છે. કદાચ માતાના આશીર્વાદથી જ ચોટીલાની જમીન પર ભારતને વિશ્વ પટલ પર ગૌરવાન્વિત કરનાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા સપૂતનો જન્મ થયો. તેણે માતાનું કર્જ આવું લખીને ચૂકવ્યું. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ચોટીલા માતા 620 સીડી જેટલી ઊંચાઈ પર બિરાજમાન છે. નીચે તળેટીએ એક મોટી બજાર છે. આ બજારમાં ગુજરાતની સાંસ્કૃતિક છબી દેખાડે એવા આભૂષણ, બંગડી, રમકડા અને તલવાર જેવી ચીજો મળે છે. માતાના આશીર્વાદ સ્વરૂપ આ બજારમાં અનેક ગરીબોને રોજગારી મળે છે. માતાના મંદિરમાં કોઈને પણ જાતિ કે ધર્મ પૂછવામાં આવતો નથી. દરેક વ્યક્તિને સમાન માનીને પ્રસાદ અને ભોજન આપવામાં આવે છે. દૂરથી આવેલા ભક્તો માટે રહેવાની સુવિધા પણ છે. માતાને પ્રસન્ન કરવા માટે દર્શનાર્થી ખૂબ જ આકરી માનતા રાખે છે. હજારો કિલોમીટર દૂરથી લાખો ભક્ત ખુલ્લા પગે માતાના દર્શને પહોંચે છે. જ્યારે લોકો માતાના શરણે પહોંચે ત્યારે ડુંગર પર મોટા અક્ષરે લખેલું માં વાંચે ત્યારે તેમને લાગે કે તેઓ માતાના શરણે પહોંચી ગયા છે. ડુંગર પર માં વાંચે ત્યારે તેમનો થાક અને તકલીફ દૂર થઈ જાય. માએ સદીઓથી દરેક ભક્તની વાત સાંભળી છે. આજે પણ માતાના દરેક ભક્તને માતા અભય વરદાન આપે છે. જે પણ માની શરણમાં આવે તેના દરેક દુઃખ માતા દૂર કરે છે. માને યાદ કરવાથી જ દરેક દુઃખ સામે લડવાની અને જીતવાની શક્તિ મળે છે. એટલા માટે જ દેવતાઓ પણ માતાની સ્તુતિ કરતા સમયે કહે છે કે દુર્ગે સ્મૃતા હરસી ભીતિ મશેષ જંતો, સ્વસ્થય સ્મૃતા મતિ મતિવ શુભામ દદાસી, દારિદ્ર્ય દુઃખ ભય હારિણી કા ત્વદન્યા, સર્વોપકાર કરણાય સદાર્દ્ર ચિત્તા. અર્થાત, હે માં, તમારા સ્મરણ માત્રથી જ સંસારના દરેક ભયનો નાશ થાય છે. તમારા ધ્યાન માત્રથી અશુભ પણ શુભ થઈ જાય છે. હે માં, તમારા વિના કોણ છે જે દારિદ્ર્ય અને દુઃખ દૂર કરી શકે? હે માં, તમારા હૃદયમાં સંસારના દરેક જીવોનો ઉદ્ધાર કરવાની જ ભાવના રહેલી હોય છે. માં દરેક જીવોમાં આત્મશક્તિ સ્વરૂપે સ્થિત છે.
જય માં ચામુંડા. સુંદર અલૌકિક દર્શન કરી આપણે પણ જીવનમાં ઉર્જાનું સિંચન કર્યું. હવે સમય થયો છે આજના દિવસનો મહિમા જાણવાનો, જે જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર, દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર, નમોસ્તુતે શ્રી ગણેશાય નમઃ. તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે જાણીએ દિન મહિમામાં. આજે તારીખ થઈ રહી છે 18 ફેબ્રુઆરી 2024, વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે મહાસુદ નવમી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે રોહિણી નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો આજે વૈધ્રુતિ યોગ બની રહ્યો છે. આજનું કરણ એટલે તૈતિલ કરણ. રાશિની વાત કરીએ તો આજે વૃષભ રાશિ બની રહી છે રાત્રે 9:53 સુધી. અર્થાત જો કોઈ બાળકનું અવતરણ રાત્રે 9:53 સુધી થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે, જેના વર્ણનાક્ષરો છે બ, વ અને ઉ. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મિથુન ગણાશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ. આ ઉપરાંત જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે. આજે સૂર્યોદય સવારે 7:05 રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:39 સુધી રહેશે. જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય 12:31 પ્રારંભ કરી 1:17 સુધી રહેશે. વિજય મુહૂર્તનો સમય 2:48 પ્રારંભ કરી 3:34 સુધી રહેશે. રાહુકાલમ, રાહુકાલમનો સમય 5:11 થી 6:37 સુધી રહેશે. વાત કરીએ આજના દિવસના ઉપાય વિશે. આજે મંદિરે દર્શન કરી ત્યાં થોડીક વાર બેસવું આપના માટે મંગલપ્રદ ઉપાય સાબિત થઈ છે, કે કનેરી ઉર્જાનો સંચાર આપની અંદર થતો જોવા મળશે. આપનો દિવસ મંગલમય બની રહે એ જ પ્રાર્થના. જય ભવાની. આજના દિવસનો મહિમા જાણ્યા બાદ હવે સમય થયો છે વૈદિક વિજ્ઞાનના વિષયને સમજવાનો. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરીશું ગહન વાસ્તુશાસ્ત્રના વિષયની. વાસ્તુશાસ્ત્રમાં દશે દિશાનું અલાયદું મહત્વ છે. એમાં પણ ઈશાન કોણ સૌથી મહત્વનું ગણાય છે. આ ઈશાન કોણના અધિપતિ કયા દેવ છે અને કયું તત્વ છે? ઈશાન કોણનું વ્યવસ્થાપન કેવું હોવું જોઈએ? જો ઈશાનમાં દોષ હોય તો શું ઉપાય થઈ શકે? તેમજ કેવી રીતે ઈશાન કોણ ઘરના સભ્યોની સુખાકારી વધારી શકે? જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ ઘરમાં આવેલા ઈશાન ખૂણાનું મહત્વ. ઈશાન કોણ ઉત્તર અને પૂર્વ દિશાનો જે મધ્ય ભાગ છે એને ઈશાન કોણ કહેવાય છે. આ ઈશાન કોણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે ઈશાન્યામ દેવતા ગેહમ. ઈશાન કોણમાં દેવતાઓનું, ઈશ્વરનું મંદિર હોવું જોઈએ. અર્થાત આ જગ્યા આરાધનાની છે, આ જગ્યા પોઝિટિવ એનર્જીની છે. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મોટો મહિમા ઈશાન કોણનો આપવામાં આવ્યો છે. અહીં ઈશાન દિશામાં અમુક વસ્તુ રાખવી, અમુક વસ્તુ ના રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ઈશાન ખૂણામાં કઈ વસ્તુ મહત્વપૂર્ણ સાબિત થાય? તો ઈશાન ખૂણામાં કોઈ પણ પ્રકારનું ભારે વજન ન રાખવું. વાસ્તુશાસ્ત્રના કેટલા નિયમો છે એને ફોલો કરવાથી, એનું અનુસરણ કરવાથી જીવનમાં સુખાકારીને પ્રાપ્ત કરી શકાય છે. વાસ્તુની દ્રષ્ટિએ ઈશાન ખૂણની અંદર આ બહુ જ પવિત્ર અને બહુ જ પોઝિટિવ દિશા માનવામાં આવી છે. આ દિશામાં દેવી દેવતાઓના મંદિર, આરાધના કરવાનું
કહેવાય છે, સ્થળ માનવામાં આવે છે. અહીંયા મુખ્યત્વે ઈશાનમાં દેવી દેવતાઓનું અધિવસન કે એનર્જી રહેલી છે. તેથી અહીંયા મહત્તમ સકારાત્મક એનર્જી માનવામાં આવે છે. જે ઉર્જા છે ખૂબ જ સકારાત્મક ઉર્જા ઘરના ઈશાન કોણમાં દિશા પ્રમાણે હોય છે. જો આ દિશામાં નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ જીવનમાં સુખ સમૃદ્ધિને ભરપૂર માત્રામાં પ્રાપ્ત કરી શકે છે. આ કોણની અંદર એટલે ઈશાન કોણમાં પૂજા સ્થળ હોવું જોઈએ જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાનનું ઘર, ભગવાન કહેવાય છે ઘરમાં સૌથી પવિત્ર સ્થાન એટલે ઈશાન કોણ. અહીંયા દેવ મંદિર જો નિર્માણ કરવામાં આવ્યું હોય તો દેવતાઓના આશીર્વાદને ગ્રહણ કરી શકાય. આ ઉપરાંત આ ભાગને ઘરનું પવિત્ર સ્થાન માનાય. આ દિશામાં ખાસ કરીને સ્વચ્છતા રાખવી ખૂબ જ આવશ્યકતા છે. જેવો પ્રભાવ ઘરના ઈશાન કોણમાં હશે એવો જ પ્રભાવ પૂરા ઘર ઉપર પડશે. કારણ કે વાસ્તુ પુરુષનું જે મસ્તક છે એ ઈશાન કોણ છે, અને વાસ્તુ પુરુષની તમામ ઉર્જા ઘરના મુખ્યથી લઈ ઘરના સૌથી નાના સભ્ય સુધી દરેકને અસર કરતી હોય છે. તો ઈશાન કોણ જેટલો સ્વચ્છ, જેટલો સુંદર, જેટલો પવિત્ર, એટલું જ ઘરનું વાતાવરણ સુખદ રહેતું હોય છે. ઘરના અંદર વાસ્તુશાસ્ત્રના નિયમોને પાલન કરી ઈશાનમાં દેવ મંદિર સ્થાપિત કરીએ, કોઈ ભારે વસ્તુનો સ્થાપિત કરીએ તો ઘરનું વાતાવરણ સુખદ બને છે. આ ઈશાન કોણની અંદર જળ તત્વ હોવાના કારણે જળનો કરસ, ગંગાજળ ખાસ કરીને ભરી રાખવું ખૂબ જ પોઝિટિવ સાબિત થાય છે. અહીંયા સ્વચ્છતા રાખવી આ દિશામાં મહત્તમ એનર્જી રહેલી છે. અહીંયા ધન પણ રાખી શકીએ, પણ ધન માટે વિશેષ એનર્જીવાળી સ્થિતિ જે છે એ ઉત્તર દિશા છે. પણ અહીંયા સ્થાપિત કરવાથી પણ સકારાત્મકતા બનતી હોય છે. તો અહીંયા તમે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરો તો પણ લાભપ્રદ છે. આ કોણની અંદર મહત્વની વાત કરીએ કે શું ન રાખવું જોઈએ, બહુ મહત્વનો વિષય છે કે ઈશાનમાં શું ન સ્થાપિત કરવું વધારે સારું. તો વાસ્તુના આધારે ભૂલથી પણ ઘરના આ કોણમાં ભારે વસ્તુ, જે હેવી વેઇટેડ છે, લોડવાળી વસ્તુ, વજનવાળી વસ્તુ ક્યારે પણ ઈશાનમાં ન સ્થાપિત કરવી. ઈશાન જેટલો ખુલ્લો, જેટલો હલકો, એટલું જ ઘરનું વાતાવરણ શુભ સુખદ સાબિત થતું હોય છે. એટલે ઘરમાં તિજોરી ઈશાનમાં ન સ્થાપિત કરાય. ઘરની અંદર કહેવાય છે કે આપણે ભંડારગૃહ ઈશાનમાં ન બનાવી શકીએ, જ્યાં સામાન મૂકવાનો હોય. ઈશાનમાં ભૂલથી પણ એમ કહેવાય છે પગરખા ન કાઢવા જોઈએ. ઈશાનમાં તમારે સ્ટોર રૂમ ન બનાવી શકો. ઈશાનની અંદર કહેવાય કે પસ્તી વગેરે ન મૂકવું જોઈએ. ઈશાનમાં કેવલ પોઝિટિવ એનર્જી છે તો પોઝિટિવ એનર્જી માટેની દેવોની પૂજા અર્ચના કે મેડિટેશન કરવા માટે, વિદ્યાર્થીઓને ભણવા માટેનું સ્થાન બનાવી શકાય છે. અહીંયા ઈશાનમાં સીડી પણ ન બનાવી શકાય. ટોયલેટ તો ભૂલથી પણ ન નિર્માણ કરાવવું ઈશાન કોણમાં. જો ઈશાન કોણમાં ટોયલેટ બનેલું હોય છે ઘરમાં કે ઘરની બહાર ઈશાન ભાગમાં જો ટોયલેટ હોય તો ગંભીર બીમારીઓ, કેન્સર કે અપમૃત્યુની સ્થિતિઓ બનતી હોય છે. અહીંયા ડસ્ટબિન પણ ન સ્થાપિત કરવું, કચરા પેટી ઘણા લોકો ત્યાં મૂકી દે. તો ઈશાનમાં સાવરણી વગેરે સાધનો ન મૂકવા, ગોદડા વગેરેને ડામચીઓ ન બનાવો. ઈશાનમાં આ બધી વસ્તુ ન કરવી જોઈએ. ઈશાન કોણના ઉપાયોમાં તમે ક્રિસ્ટલ બોલ ઈશાનના કક્ષમાં લગાવી દેવા હોય, કમસેકમ 40 mm નો ક્રિસ્ટલ બોલ ત્યાં લગાવી રાખેલો હોય તો એમાંથી જે કિરણો પસાર થાય, સૂર્યના કિરણોમાં લાગીને જેમાંથી કિરણો બહાર નીકળે છે, એના દ્વારા એ રૂમના નકારાત્મક તત્વો દૂર થતા હોય છે. આ દિશામાં રસોડું પણ ભૂલથી પણ ન બનાવવું. જો ઈશાનમાં રસોડું હશે તો પણ ગંભીર બીમારીઓ આવશે. એટલે રસોડું હોય, ટોયલેટ હોય કે સીડી હોય, કાઢી નાખવું એ વધારે સુલાભર્યું છે. પણ આ ઉપરાંત તમે આ દિશાની અંદર ઉર્જા પ્રાપ્તિ માટે ક્રિસ્ટલ બોલ છે, અહીંયા જળ ભરી રાખવામાં આવે. તો ઈશાનને સ્વચ્છ રાખવું, શુદ્ધ રાખવું, પવિત્ર રાખવું. અહીંયા નિત્ય કચરા પોતું થવું જોઈએ, સાફસૂફી રોજ થવી જોઈએ, અને ત્યાં જળ હંમેશા રાખવું એ લાભપ્રદ નીવડે છે. આપના જીવનમાં પણ જો સકારાત્મકતા જોઈતી હોય તો એક કાચના વાટકામાં જળ અવશ્ય રાખવું. અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક તમારે બનાવવું હોય તો ઈશાનમાં બનાવી શકાય, જે લાભપ્રદ સાબિત થાય છે. બસ આ બધા ઉપાયો નિયમોને ધ્યાનમાં રાખવાથી મનોકામના પૂર્ણ થાય અને ઈશાન કોણ જીવનની અંદર પોઝિટિવ એનર્જી પ્રદાન કરવાળો બને છે.
આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાચરને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. આજની આ પવિત્ર યાત્રામાં આપણે કર્યા માં ચંડમુંડ વિદારીની માં ચામુંડાના દર્શન, અને સાથે જ આંખોમાંથી હેત વરસાવતી માં જગતજનનીના સ્વરૂપને નતમસ્તક થઈ તેમના આશીર્વાદ મેળવ્યા. માની મમતામયી છાયા આપણા સૌ પર બની રહે અને દુનિયાના કોઈ કષ્ટ આપણા મનને નહીં અડે, એ જ પ્રાર્થના સાથે હવે કરીશું આજની કડીનું સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું, આજ સમય અને ભક્તિના ભાવમાં મગન થઈ આગળ વધારીશું તપોભૂમિ ગુજરાતની આ યાત્રા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.